વન અને વન્યજીવો માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. માનવ સંસ્કૃતિ વનોમાં જ પાંગરી છે. આપણી સંસ્કૃતિમાં વનો અને વન્યજીવો અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. વિવિધ દેવી દેવતાઓ સાથે વિવિધ વન્યજીવો સંકળાયેલા છે. વૃક્ષો, વનો અને વન્યજીવોની પૂજા અર્ચના આદિ અનાદિકાળથી થતી આવી છે. પૃથ્વી ઉપર સમગ્ર જીવ સૃષ્ટિનું અસ્તિત્વ વનો ઉપર નિર્ભર છે. જીવન માટે જરૂરી પ્રાણવાયુ લીલી વનસ્પતિ જ આપે છે, તો રોગોની સારવાર માટેના ઔષધો પણ વનોમાં થતી વનસ્પતિઓમાંથી ઉપલબ્ધ થાય છે. જીવાદોરી સમાન નદીઓ પણ વનોમાંથી ઉદ્ભવે છે. વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે, વરસાદના પાણીનો સંચય કરી તેને જમીનમાં ઉતારે છે, જમીનની ફળદ્રુપતા વધારે છે, પ્રદૂષણ અટકાવે છે. ઇમારતી લાકડું, બળતણ, ઘાસચારો, વિવિધ ઔષધિઓ, ફળ ફળાદિ, મધ, મીણ, ગુંદર, લાખ વગેરે અસંખ્ય જરૂરિયાતો વનો પૂરી પાડે છે. આવા તો અનેક પરોપકારી કાર્યો વૃક્ષો દ્વારા કરવામાં આવે છે. વિકાસની આંધળી દોટમાં આપણે સંસ્કૃતિની આ વાતો વિસરી ગયા છીએ. વિકાસ એ એક અનિવાર્ય પ્રક્રિયા છે, પરંતુ માનવીએ આંધળી દોટ ન કરતા દૂરંદેશીપણું અપનાવી આડ અસરો લઘુત્તમ રહે અને સમગ્ર પર્યાવરણ સમુચિત રીતે જળવાઈ રહે તેવું આયોજન કરવું જોઈએ. સિંહ આપણું ગૌરવ છે. વન વિભાગ દ્વારા થયેલ સિંહ સંરક્ષણના કાર્યની વિશ્વભરના દેશોએ નોંધ લીધી છે. સિંહ, રીંછ, દીપડા, ઘોડખર જેવા પ્રાણીઓ અને ઘોરાડ તથા ખડમોર જેવા દુર્લભ પક્ષીઓનું જતન વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. રાજ્યની વિવિધ જીવ સૃષ્ટિના સંરક્ષણ માટે 23 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલ છે. આ તમામ કારણોસર વન, વન્યજીવ અને પર્યાવરણ સંરક્ષણ જરૂરી છે. તેના સંરક્ષણ, જતન અને વ્યવસ્થાપનની જવાબદારી ગુજરાત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના ખભા ઉપર વહન કરે છે. રાજ્યના વનો અને વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનના કાર્યમાં પાયારૂપ છે વન રક્ષકો. દૂર સુદૂરના અંતરિયાળ વિસ્તારોમાં આ વન રક્ષકો ફરજ બજાવે છે. વન વિભાગની કામગીરીઓ માટે મુશ્કેલ ભૌગોલિક સંરચના જેવી કે પર્વતો, ગાઢ જંગલ, રણ પ્રદેશ, દરિયાઈ વિસ્તાર, સીધા ચઢાણ, અંતરિયાળ દૂરગામી વિસ્તાર વગેરેમાં ફરજો બજાવવી પડે છે. આવા વિસ્તારોમાં મૂળભૂત જરૂરિયાતોની પણ ઉણપ હોય છે. આ ઉપરાંત વન વિભાગની કામગીરી માટે ખડા પગે દિવસ રાત ફરજ બજાવવાની હોય છે. વન રક્ષક અને વનપાલની ફરજો સમાજ સાથે વણાયેલી છે. તેમની ફરજો અલગ અલગ પ્રકારની, રસપ્રદ પરંતુ મુશ્કેલ હોય છે. સંરક્ષણની કામગીરીમાં દવ નિયંત્રણ, રાત્રિ પેટ્રોલિંગ, લાકડા ચોરી અટકાવ, વન્યજીવ શિકાર બચાવ, માનવ વન્ય પ્રાણી સંઘર્ષ અટકાવ, વિકાસના કામો, સામાજિક વનીકરણ, આજીવિકા વૃદ્ધિ, સહભાગી વન વ્યવસ્થા, પ્રકૃતિ શિક્ષણ શિબિર, ઇકો ટુરિઝમ, ઇકો ડેવલપમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચેકી નાકા, ઓફિસ કામગીરી, સંશોધન, નવી તકનીક, સોમિલ વગેરે કામગીરી માટે ફરજો બજાવવાની હોય છે. વનોના વ્યવસ્થાપન માટે સુદૃઢ શારીરિક ક્ષમતા, હિંમત, તાંત્રિક જ્ઞાન, માનવીય વ્યવહાર, આંતરસંબંધ કુશળતા, સ્થાનિક સ્તરે સંબંધો જરૂરી છે. આવા તમામ લક્ષણો ધરાવતા ઉમેદવારોને પસંદ કરવા માટે ભરતી પ્રક્રિયામાં વિવિધ પ્રકારની કસોટીઓ રાખવામાં આવેલ છે, જેમાં લેખિત પરીક્ષા, શારીરિક ક્ષમતા કસોટી અને વોકિંગ ટેસ્ટનો સમાવેશ થાય છે. રાજ્યમાં વન રક્ષકની 1479 જગ્યાઓ માટે 6,00,000થી વધુ ઉમેદવારોએ અરજી કરેલ હતી, જેમની રાજ્યના 100થી વધુ મથકો ઉપર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેખિત પરીક્ષા લેવામાં આવેલ હતી, જેમાં 91,242 ઉમેદવારો 80 કે તેથી વધુ માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલા હતા.
ઉત્તીર્ણ ઉમેદવારો પૈકી મેરિટને આધારે ચાર ઝોનમાં શારીરિક ક્ષમતા કસોટી પાંચ તબક્કામાં લેવામાં આવી હતી. શારીરિક ક્ષમતા કસોટીમાં પુરુષ ઉમેદવારોએ 1600 મીટર દોડ 6 મિનિટમાં, 15 ફૂટ લાંબો કૂદકો, 4 ફૂટ 3 ઇંચ ઊંચો કૂદકો, 18 ફૂટ રસ્સા ચડ અને 8 પુલઅપ્સ નો સમાવેશ થાય છે. મહિલા ઉમેદવારો માટે 800 મીટર દોડ 4 મિનિટમાં, 9 ફૂટ લાંબો કૂદકો અને 3 ફૂટ ઊંચા કૂદકાનો સમાવેશ થાય છે. શારીરિક ક્ષમતા કસોટીમાં પાસ થનાર ઉમેદવારો માટે વોકિંગ ટેસ્ટ યોજવામાં આવેલ હતી, જેમાં પુરુષ ઉમેદવારોએ 25 કિલોમીટર અંતર અને મહિલા ઉમેદવારોએ 14 કિલોમીટર અંતર 4 કલાકમાં પૂરું કરવાનું હોય. આ તમામ પ્રક્રિયા પારદર્શી, જવાબદારી સભર અને ઉત્તરદેહીય હતી, જેના માટે RFID નો ઉપયોગ તેમજ કડક યોગ્યતા માપદંડોના અપનાવી આ ભરતી પ્રક્રિયા અહીં પૂર્ણ થયેલ છે, જે માટેના નિમણૂક પત્રો માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે આજે આપવામાં આવી રહ્યા છે. સમાજ અને માનવજાત માટે કાર્ય કરવાની આ બાબત ગૌરવપૂર્ણ છે. કુદરતી સંસાધનોનું રક્ષણ, વિકાસ અને ઉત્પાદન કરી તેને આવનારી પેઢીને સોંપવાની કામગીરી વધુ ગૌરવવંતી છે. વન વિભાગના આ નવા ભરતી થયેલ ઉમેદવારો પાસેથી રાજ્ય સરકારની ઉપરોક્ત પ્રકારની અપેક્ષા છે. વન, વન્ય પ્રાણી અને પર્યાવરણની સુરક્ષા એક પ્રવાસ છે, ભરતી ફક્ત શરૂઆત છે.